જે સત્સંગ દ્વારા થઈ રહ્યું છે. આજે આપણે આમ જોઈએ ને તો પાપના પર્વતો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો દાખલાઓ છે, પાપના પર્વતો સુધરીને મહાન ભગત બની ગયા એ સત્સંગનો પ્રતાપ છે. જે જોબન પગે આમ તલવાર લઈને માણસોને મારી નાખતો હતો, એ જોબન પગીના હાથમાં માળા મળી ફરવા આ કાગડાઓ બધા કોયલ બની ગયા કહેવાય. જેસલ કેટલો લૂંટેરો માણા હતો, પણ એક સતીનારી તોરલદેનો સંગ થયો તો એ જેસલ પીર બની ગયો અને આજ અંજારમાં એની સમાધિઓ પૂજાય. એક લૂંટેરામાંથી પીર સુધીની યાત્રા એ સત્સંગ કરાવે, અને એટલા માટે સત્સંગની પણ બહુ જરૂર છે. ખાલી સંપત્તિથી કાંઈ ન કરું, એ બધું સ્મશાન સુધીનું છે. સ્મશાન આવશે ને બધું અહીંયા પડ્યું રહેશે. જીવના સુખ માટે સત્સંગ પણ બહુ જરૂરી. એટલે તુલસીદાસજી બોલે, મજ્જન ફલ પે ખીએ તત્કાલા, કાક હોઈ પિક બકવું મરાલા, સુની આ ચરજ કરે જન કોઈ, સત્સંગતિ મહિમા નહીં ગોઈ. તુલસીદાસજી કે આમાં કોઈ આશ્ચર્ય ન કરું, સત્સંગનો મહિમા અપરંપાર છે, એ કાંઈ છૂપો નથી. અને એક વાત તુલસીદાસજીએ લખી, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ, સત્સંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. તુલસીદાસજી કે સત્સંગ વિના વિવેક નથી આવતો, અને રામની કૃપા વિના સત્સંગ મળતો. બિનુ સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વિના માણસમાં વિવેક નથી આવતો. નવનિધિ કહેવાય, પણ નવનિધિમાં દસમો નિધિ એ વિવેક કહેવામાં આવ્યો છે. દસમો નિધિ વિવેક કહેવામાં આવ્યો. વિવેકી માણસ એવો સુખી થાય એવો બીજો ન થાય. અને એટલા માટે સત્સંગ વિના વિવેક ન આવે. શું બોલવું શું ન બોલવું, શું ખાવું શું ન ખાવું, શું જોવું શું ન જોવું, શું કરવું શું ન કરવું, ક્યાં કેમ બોલવું ક્યાં કેમ ન બોલવું, આ બધા વિવેક એ સત્સંગમાંથી આવે છે. એટલે તુલસીદાસજી, બિનુ સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વિના વિવેક ન આવે. તો સત્સંગ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામની કૃપા વિના સત્સંગ મળે નહીં. એટલા માટે સત્સંગ અમૂલ્ય ચીજ છે. સામાન્ય વિવેક હોય ન આવે, એટલે કેટલું બોલું ક્યાં બોલું કેમ બોલું હું બોલું કોની આગળ ન બોલું, વિવેકમાં તો કેટલી બધી જરૂર પડે. એક ઓલો નોકર હતો, તે શેઠને મહેમાન આવેલા ને બહુ મોટી પાર્ટી આવેલી, તે પાણી મંગાવ્યું, તે પાણી મંગાવ્યું, તે શેઠ કે ઓલો હાથમાં બે ગ્લાસ લઈને આવ્યો. એટલે શેઠે પછી પેલા વિયા ગયા પછી ઘસકાયો આવડા નોકરને, તને કંઈ વિવેક છે કે નહીં કે ભાન છે કે નહીં, આવું મોટું માણા એવું તો આમ સ્ટ્રેમાં આમ સરસ મજાની ચાંદીની આપણે ડીશું છે એમાં એમાં લઈને આવવું છે એ કે. અને આજ પછી હવે એ કે કોઈ બી ચીજ મંગાવું ડીશમાં લઈને આવજે એ કે એમ. તે નોકરે બિચારે માની લીધું. પછી એક દિવસ બીજી પાર્ટી આવી હતી, બે જણાને જાવું તું બહાર જરાક સાઈડ બતાવવા માટે. તે શેઠ કેલા મારા બૂટ લાવજે, તો ઓલો સ્ટ્રેમાં લાવ્યો, કે બધું સ્ટ્રેમાં જ લાવું ડીશમાં જ લાવું, ચાંદીની ડીશમાં બૂટ લઈને આવ્યો. અહીંયા નો નાસ્તી યસ્ય સ્વતઃ પ્રજ્ઞા, તો અહીંયા શું કરો તમે. એટલે વિવેક બહુ બધા બધી રાખવા પડે. એટલે તુલસીદાસજી આ વાત કરી કે વિવેક, સત્સંગ વિના વિવેક નથી આવતો, અને વિવેક વિના જીવન સુખી નથી થતું. અને તુલસીદાસજી એક વાત કરી કે સત્સંગનો મહિમા કેટલો, સઠ સુધરહી સત્સંગતિ પાઈ, પારસ પરસ કુદાત સુહાઈ. તુલસીદાસજી કે સત્સંગથી શઠ એટલે અતિ નકામો માણા હોય ને તો એ સુધરી જાય છે. હા, એ પછી એકાદો અપવાદ હોય, કોઈ કવડું મગ આવી ગયું હોય, ગમે એટલી સીટીઓ વગાડો તો ન બફાય, એ અપવાદ કહેવાય. બાકી સીટી વાગે એટલે મગ બફાણા વિના રે, હા, એ 99% તો બફાય જ જાય. પછી હવે એકાદો ટકો ન નીકળે. આજે ઘણા કહે છે કે આ કથાઓથી શું લાભ થાય, તમે કોક દી પૂછો સાંભળનારાઓને તો એ કહે કે અમને આમાંથી શું લાભ થયા. આજે આજે આ 9 થી 9:30 હું આ ગુજરાતભરમાં લોકોનું સાંભળું છું, તો કેટલા માણસોના જીવનમાંથી વ્યસનો જાય, અબોલા હોય બોલતા થાય, સાસુ સસરાની મા બાપની સેવા શરૂ થાય,
તુલસીદાસજી કે છઠ માણા હોય તોય સુધરી જાય, જેમ પારસમણીને લોઢું અડે ને હોનું થઈ જાય એમાં સત્સંગ તો પારસમણી છે, ગમે એવો માણા હોય એ હોના જેવો. તુલસીદાસજી કે છે કે એક જ પાણીમાં કમળ પણ ઉત્પન્ન થાય અને જળો પણ ઉત્પન્ન થાય, બે પાણીમાં જ રહેતા હોય કમળ અને જળો. હવે સજ્જન અને દુર્જનની વાત ઉદાહરણ સાથે તુલસીદાસજી લખે, ઉપજહી એક સંગ જગમાહી, આ બે એક આર્ય જ ઉત્પન્ન થાય. જ્યારે રામ ઉત્પન્ન થયા ત્યારે આર્યવાર રાવણ હતો, કૃષ્ણ આવ્યા ત્યારે આર્યવાર કંસ હતો, યુધિષ્ઠિર હતા ત્યારે સાથો સાથ દુર્યોધન પણ હતો તે, અને આ રહેવાનું તે સજ્જનની સામે દુર્જન આ દુનિયામાં હોવાના જ તે. પક્ષ હોય એટલે સામે વિપક્ષ પણ હોય જ, એ બે સામુ સામુ રહેવાનું. અને એક જ જગ્યા એક જ દુનિયામાં બંને હોય, એટલે કહે છે કે એક જ સરોવરમાં કમળ પણ ઉત્પન્ન થાય અને એમાં જળવા નામનો એક પ્રાણી, જળો જેને કહીએ એ પ્રાણી જીવડું એવું ઉત્પન્ન થાય. કમળ છે એનો સ્પર્શ કોમળ હોય, સુગંધ હોય એમાં, અને જળો જો અડી જાય આપણને તો એ આપણું લોહી ચૂસવા માંડે, એ લોહી ચૂસી લે. કમળ મનને પ્રફુલ્લિત કરે, એ આપણું પોષણ કરે, અને જળો છે એ શોષણ કરે. સજ્જન અને દુર્જનમાં આટલો ફરક છે, સજ્જન બધાનું પોષણ કરે અને દુર્જન બધાનું શોષણ કરે, સજ્જન બધાનું ભલું કરે અને દુર્જન બધાનું બગાડે. સજ્જન અને દુર્જનમાં આમ આમ તફાવત જો હોય ને તો એટલો છે, જે બીજાનું ભલું કરે એટલી સજ્જનતા છે અને જે બીજાનું બુરું કરે એ દુર્જનતા છે. અને એક ઉદાહરણ તુલસીદાસજી એ આપ્યું કે એક જ સમુદ્રમાંથી અમૃત પણ નીકળ્યું હતું અને એમાંથી જ દારૂ પણ મદિરા પણ નીકળી હતી. સુરા સુધા સુરા સમ સાધુ અસાધુ, સુરા અને સુધા, સુધા એટલે અમૃત, સુરા એટલે શરાબ. તો આપણે બધા જાણીએ ભાગવતનો પ્રસંગ છે કે સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી અમૃત પણ નીકળ્યું હતું ને વારુણી દેવી કહેતા સુરા શરાબ પણ એમાંથી નીકળ્યો હતો. બેયનું ઉત્પત્તિ સ્થાન એક જ હતું. જેમ અમૃતમાં અને શરાબમાં ફરક છે એમ સજ્જનમાં અને દુર્જનમાં ફરક છે. સજ્જન છે એ અમૃત સમાન છે અને દુર્જન એ દારૂ સમાન છે. અને તુલસીદાસજી કહે છે કે બેયના ગુણ ગાવા જઈએ ને તો ગાઈ ન શકાય એટલા અગાધ છે. ખલ અગુણ સાધુ ગુણ ગાહા, ઉભય અપાર ઉદધી અવગાહા, તેહી તે કછુ ગુણ દોષ બખાને, સંગ્રહ ત્યાગન બિનુ પહિચાને. તુલસીદાસજી કે બેયમાં આમાં સંતમાં ગુણો એટલા છે અને દુર્જનમાં દોષ પણ એટલા છે, એનું મેં થોડું થોડું વર્ણન કર્યું. તુલસીદાસજી કે વર્ણન કર્યા વિના ખબર ન પડે કે કોને પાસે રખાય અને કોનો ત્યાગ કરાય.